स्वाध्याय 2.1 માં પ્રશ્ન નંબર 3 35 ઘાતવાળી દ્વિપદી બરાબર 35 ઘાતવાળી દ્વિપદી નું કોઈ પણ એક ઉદાહરણ અને 100 ઘાતાંકવાળી એક પદી નું કોઈ પણ એક ઉદાહરણ આપો તો અહીંયા આપણે જે બહુપદી ની ઘાત 35 હોય અને દ્વિપદી બે પદ હોય એવું આપણે ઉદાહરણ લખવાનું આવા ઘણા બધા ઉદાહરણો આપણે લખી શકીએ તો સૌ પ્રથમ તો 35 ઘાત બરાબર 35 ઘાત વાળું એટલે કોઈ પણ છંદ લઈ લેવાનો આપણે 35 ઘાત વાળી દ્વિપદી બહુપદીની ઘાત 35 છે એટલે ચલ કોઈ પણ એક ચલ a b c d જે પણ x y z આપણે ચલ x લીધો બરાબર હવે એની ઘાત કેટલી રાખવાની 35 તો x ની 35 ઘાત આ પણ બહુપદી છે x ની 35 ઘાત પણ એક પદી બહુપદી 35 ઘાત વાળી એક પદી છે અહીંયા આપણે કેવું ઉદાહરણ આપવાનું છે દ્વિપદી તો બે પદ કરવા માટે આપણે કોઈ પણ સંખ્યા લખી શકીએ કેવા અહીંયા 5x લખો કોઈ પણ પદ લખી શકીએ આપણે અહીંયા બીજું પદ આપણે x ની 35 થી વધુ ઘાત વાળું પદ લખી શકીએ નહીં જો અહીંયા આપણે x ની 38 ઘાત લખી તો આ બહુપદી દ્વિપદી તો છે જ પણ આ બહુપદી 35 ઘાત વાળી ન થાય બહુપદીમાં ચલની મહત્તમ ઘાત તો અહીંયા મહત્તમ ઘાત 38 થઈ જાય તો આને 35 ઘાત વાળી બહુપદી ન કહેવાય એટલે આપણે ચલની 35 ઘાત વાળી બહુપદી જોઈએ એટલે આપણે જે ચલ લઈ રાખીએ એ ચલ ની 35 ઘાત જ વધુ વધુ હોય છે બસ બીજું બધું આપણે કોઈ પણ લખી શકીએ ચલો એક લખીએ તો આ થઈ ગઈ 35 ઘાત વાળી દ્વિપદી જો ચલ તો x x ની 35 ઘાત વત્તા એ અચળ પદ છે તો આ દ્વિપદી એક અને બે પદ છે અને દ્વિપદી અને ચલ ની વધુ વધુ ઘાત કેટલી છે 35 તો આ થઈ ગઈ 35 ઘાત વાળી દ્વિપદી હવે બીજું છે 100 ઘાતાંક વાળી એક પદી એટલે એક જ પદ આવશે 100 ઘાતાંક વાળી એક પદી નું ઉદાહરણ આપવાનું છે તો 100 ઘાતાંક વાળી એક પદી ઘાત છે 100 બરાબર તો ચાલ આપણે કોઈ પણ લઈ શકીએ ચાલો એક સંખ લઈએ તો x ની કેટલી ઘાત 100 તો આ થઈ ગઈ એક પદી 100 ઘાતાંક વાળી એટલે ઘાત કેટલી 100 અને એક પદી નું ઉદાહરણ આપવાનું તો એક જ પદ છે તો હવે આમાં આપણે આગળ કંઈ લખવાની જરૂર નથી આ ઉદાહરણ થઈ ગયું x ની 100 ઘાત તો 100 ઘાતાંક વાળી એક પદી આ બહુપદીમાં એક જ પદ છે અને ચલ ની ઘાત 100 બરાબર તો આવો જેટલા પણ ઘાત વાળી કે તો ચલ ની એટલી ઘાત નથી જેટલા પદ બે પદ ની કે તો બે પદ રાખવા એક પદ કે તો એક પદ હવે પ્રશ્ન નંબર 4 નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો હવે પહેલા તો બહુપદીઓની ઘાત એટલે શું આપણે અગાઉ વ્યાખ્યા આપી ગઈ બહુપદીની ઘાત કોને કહેવાય તો બહુપદીમાં ચલની મહત્તમ ઘાત વધુમાં વધુ જે ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવાય તો પહેલી બહુપદી 5x નો ઘન વત્તા 4x નો વર્ગ વત્તા 7x ચાલો આમાં એક ચલ વાળી લેતો આમાં એક જ ચલ છે x ઘણી પદમાં ચલ x છે હવે ચલ x છે તો દરેક ચલમાં સૌથી વધારે ઘાત કેટલી છે તો અહીંયા આ x ની 3 ઘાત છે અહીંયા x ની 2 ઘાત અહીંયા x ની 1 ઘાત બરાબર જે લખવામાં આવતી નથી તો આપેલી બહુપદીમાં ચલ x છે અને x ચલ ની સૌથી વધુમાં વધુ ઘાત કેટલી 1 2 અને અહીંયા 3 છે તો આ બહુપદીની વધુ વધુ ઘાત કેટલી થાય 3 થાય તો આ બહુપદીની ઘાત પણ 3 બરાબર તો બહુપદીની ઘાત 3 આપેલી બહુપદીમાં ચલની વધારેમાં વધારે ઘાત હોય
कि आखी बहुपदी की घात है। तो बीजी बहुपदी चार माइनस वाई नो वर्ग आमा चल कयो थशे तो वाई। હવે y અહીંયા બે પદ છે એમાં જો બીજું ચલ નંબર એક પણ પદ નથી તો ચલની વધુ વધુ ઘાત કેટલી છે બે આ બહુપદીની ઘાત બે બરાબર y ઓર પણ પદ છે y માં પછી એટલે ચલની અહીંયા વધુ વધુ ઘાત બે છે તો બહુપદીની ઘાત બે ત્રીજી બહુપદી 5t માઈનસ રૂટ 7 તો આમાં ચલ કયો થશે एबीसीडी નો જે મૂળાક્ષર હોય એ થશે આપણે બહુપદીનો ચલ તો અહીંયા t t ની એક ઘાત બરાબર કઈ લખેલું નથી તો t ની કેટલી ઘાત એક ઘાત તો આ બહુપદીની ઘાત કેટલી 3 ઓલા એક સોરી બહુપદીની ઘાત 1 બરાબર t ની એક જ ઘાત છે તો આપણી બહુપદીની ઘાત 1 t નું બીજું પદ આપેલું નથી હવે બહુપદી નંબર 4 એમાં ખાલી 3 આપેલું જો તો આપણે આગળ આવી કે જે અચળ પદ હોય અચળ બહુપદી હોય એને શૂન્ય બહુપદી કહેવાય એટલે કે એ બહુપદીની ઘાત શૂન્ય 3 છે એ 3 ને આપણે 3x ની 0 ઘાત લખી શકીએ 3x ની 0 ઘાત x ની 0 ઘાત એટલે 1 તો 3 ગુણ્યા 1 તો 3 થાય એટલે x ની 0 ઘાત તો જે અચળ બહુપદી હોય એ બહુપદીની ઘાત 0 બરાબર એટલે કે જ્યાં ચલ આપેલો ન હોય આ બહુપદીમાં એક જ અચળ પદ આપેલું હોય એ બહુપદીની ઘાત શૂન્ય કારણ કે એમાં ચલ ચલની ઘાત શૂન્ય છે ચલ વાળું પદ નથી હવે પ્રશ્ન નંબર 5 નીચે આપેલી બહુપદીઓને સ્ક્વેર દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો તો આપેલી બહુપદીમાં કઈ બહુપદી સ્ક્વેર છે દ્વિઘાત છે કે ત્રિઘાત તો આપણે આની પણ વ્યાખ્યા અગાઉ જોઈ લીધી સ્ક્વેર બહુપદી કોને કહેવાય તો જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને સ્ક્વેર બહુપદી કહેવાય જે બહુપદીની ઘાત 2 હોય તેને દ્વિઘાત અને જે બહુપદીની ઘાત 3 હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે તો ચાલો જો પહેલી બહુપદીમાં પેલી બહુપદી છે x વર્ગ વત્તા x ચલ x છે તો આ ચલમાં વધુ વધુ ઘાત કેટલી 2 જો અહીંયા એક ઘાત છે અહીંયા 2 તો આ બહુપદીમાં ચલની વધુ વધુ ઘાત 2 છે તો આ બહુપદી થશે દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી બહુપદીના આપેલા પદોમાં ચલની વધારેમાં વધારે ઘાત હોય અહીંયા એક ઘાત હોય તો શૂન્ય વધુ વધુ બે ઘાત હોય તો દ્વિઘાત વધુ વધુ ત્રણ ઘાત હોય તો ત્રિઘાત તો આપેલી બહુપદીમાં x વર્ગ વત્તા x અહીંયા એક ઘાત છે અહીંયા બે ઘાત છે તો ચલ x ની વધુ વધુ ઘાત બે છે તો આ બહુપદી થશે દ્વિઘાત બહુપદી પછી બીજી બહુપદી x માઇનસ x નો ઘન બરાબર અહીંયા પણ ચલ x છે અહીંયા x ની એક ઘાત છે અહીંયા x ની 3 ઘાત છે તો ચલ x ની વધુ વધુ ઘાત કેટલી થઈ 3 તો આ બહુપદી ત્રિઘાત બહુપદી બરાબર ત્રીજી બહુપદી y વત્તા y નો વર્ગ વત્તા 4 આ બહુપદીમાં ચલ y છે તો y ની અહીંયા એક ઘાત છે અહીંયા બે ઘાત તો બહુપદીમાં ચલ y ની વધુ વધુ ઘાત કેટલી હશે તો આ બહુપદી થશે દ્વિઘાત બહુપદી પછી ચોથી બહુપદી એક એટલે કે અચળ પદ છે વત્તા x આ બહુપદીમાં ચલ x છે તો આ x ની બીજું x વાળું પદ છે ને તો આ x ની કેટલી ઘાત છે એક ઘાત તો આ બહુપદી થઈ સ્ક્વેર બહુપદી બરાબર જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને સ્ક્વેર બહુપદી કહેવાય તો આ બહુપદીમાં ચલ વાળું એક જ પદ છે અને ચલની ઘાત પણ એક જ છે પછી 5મું 3t જો બહુપદીમાં પદ 1 છે એક પદી બહુપદી છે પણ ચલ છે ચલ કયો હોય t તો અહીંયા t ની કેટલી ઘાત છે
बहुपदी कौन सी बहुपदी सूर्य बहुपदी तो सूर्य द्विघात के त्रिघात ये बहुपदी ओळखली होय त्यारे आपणे पद बहुपदी में पद घेतला से जरूरी नहीं बहुपदी में चल नी वधु वधु घात होय ए घात ए प्रमाणे बहुपदी थाय एक होय तो सूर्य बे होय तो द्विघात અને ત્રણ હોય તો ત્રિઘાત ચાલો છઠ્ઠા નંબરની આર નો વર્ગ આર નો વર્ગ અહીંયા પણ એક જ પદ છે અને ચલ છે આ તો આની કેટલી ઘાત છે એક ઘાત છે તો આ બહુપદી દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી પદ ભલે એક હોય પણ ચલની ઘાત કેટલી છે બે બે બહુપદી દ્વિઘાત બહુપદી થાય જ્યારે સાતમા નંબરની સાત એક્સ ની ત્રણ ઘાત અહીંયા પણ પદ એક છે પણ ચલ કયો એક્સ એક્સ ની કેટલી ઘાત ત્રણ આ બહુપદી થશે ત્રિઘાત બહુપદી બરાબર અને આપેલી બહુપદી પરથી આપેલી બહુપદી સૂર્ય છે દ્વિઘાત છે કે ત્રિઘાત છે એને ઓળખવી હોય તો આપણે આપણે આપેલી બહુપદીમાં પહેલા ચલ જોવાનું ચલ કયો છે એ ચલ ની વધુમાં વધુ ઘાત હોય એ બહુપદી થાય એક ઘાત હોય તો સૂર્ય બે ઘાત હોય તો દ્વિઘાત અને ત્રણ ઘાત હોય તો ત્રિઘાત બહુપદી